તો મિત્રો તમે જે હાલ માટે તે જોઈ મિત્રો એકદમ નવી ટેક્સટાઇલવાળું તો મિત્રો તમે એ રીતનું એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો તો ચાલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ એડિટિંગ શીખાડીશ તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જે આ રીતનો જીવનસાથીવાળો જે બીટમાં પ્રોજેક્ટ છે તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે જેમ કે મિત્રો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો અને મિત્રો બીજું કે તમને જે આ બીટમાં પ્રોજેક્ટ છે એ તમને ઇમ્પોર્ટ કરતા ના આવડતું તો હા મિત્રો તો મિત્રો તમે જે સામે જે આ વિડિયો જોઈ રહ્યા છે મિત્રો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમારે આ વિડીયો જોઈ લેવાનો છે એટલે મિત્રો તમારે તમને જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમને ઇમ્પોર્ટ કરતા આવડી જ જશે જેમ કે આની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો તમારે ડિસ્ક્રિપ્શનમાં જાય અને પછી તમારે વિડીયો જોઈને મિત્રો તમારે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે મિત્રો અને ત્યાર પછી તમારે જે બીટમાં પ્રોજેક્ટ છે તો મિત્રો ત્યાર પછી તમારે ઓપન કરવાનો રહેશે તો મિત્રો તમે ઓપન કરશો એટલે આપણું આ રીતના પેજા આપશે તો મિત્રો સૌથી પહેલાં તમારે આ રીતના ખેંચવાનું છે આ રીતના ખેંચીને મિત્રો અહીંથી તમારે જેમ કે એન્ડમાં આવી જવાનું છે જેમ કે અગિયાર અને વીસ સેકન્ડ ને પછી તમારે નીચે જવાનું છે નીચે જઈને આ રીતનું તમને જે પેજ જોવા મળે જેમ કે ઇમોજી મિત્રો અહીંથી આપણે કટ કરવાનું છે તો જરૂર મિત્રો આપણે આ રીતના કટ કરવાનું રહેશે અને ત્યાર પછી આપણે પહેલે આવી જવાનું છે તો મિત્રો હવે તમારે કશું કરવાનું છે તમારે જે અંગ્રેજીમાં ફોન્ટ દેખાય છે એને આપણે ગુજરાતી કરવાના રહેશે તો મિત્રો એના માટે તમારે ફોન્ટ એડ કરવાનું રહેશે અલાઇટ મોશનમાં મિત્રો તમને ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો સૌથી પહેલાં તમારે જે ટેક્સ્ટ જોવા મળે છે એની પર ક્લિક કરી અહીંથી જવાનું છે એડિટના ઓપ્શનમાં એડિટના ઓપ્શનમાં જે મિત્રો આ ખૂણો દેખાય છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરીને અહીંથી જવાનું છે વી ઓલ ફોન્ટમાં વી ઓલ ફોન્ટમાં જઈને ને ત્યાર પછી તમારે જે આ ત્રણ ટપકા દેખાય છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરીને અહીંથી આપણે ઇનપુટના ઓપ્શનમાં જવાનું છે અને ત્યાર પછી તમારા ફાઇલ મેનેજર આવશે તો ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો આપણે સૌથી પહેલાં તમારા ફોન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનો છે જેમ કે આપણો ફોન છે એ તમારા ડાઉનલોડના ફોલ્ડરમાં આવશે મિત્રો તો જેમ કે મિત્રો જોઈ લો તમારે આ રીતનો ડાઉનલોડનો ફોલ્ડર આવશે હું મિત્રો અહીંથી થોડું કટ કરીને બતાવું છું તો મિત્રો અહીંથી તમને બતાવી દઉં છું તો મિત્રો તમારે આ રીતનું ડાઉનલોડનો ફોલ્ડર આવશે જોઈ લો જે આ રીતનો મિત્રો એને આપણે ઓપન કરવાનું છે ને મિત્રો પહેલાં તો ફોન તમારે ડાઉનલોડ કરી લેવાનો છે એટલે મિત્રો ત્યાર પછી તમે નીચે જશો તો મિત્રો તમારે કે એકસો ત્રીસ તમને દેખાશે મિત્રો જેમ કે કે એકત્રીસ છે મિત્રો એ રીતના એકસો ત્રીસવાળો તમને ફોન્ટ મળશે તો મિત્રો તમારે એની પર ક્લિક કરશો એટલે તમારો ફોન છે તમારે એડ થઈ જશે હવે તમારે સાઈડમાં ક્લિક કરી પૂરું કટ કરી દેવાનું છે ને મિત્રો તમારે કે પી એકસો ત્રીસવાળો ફોન છે એ તમારે અહીં એડ થઈ જશે નીચે જેમ કે આ રીતના ખેંચી અને તમારે જોઈ લેવાનું છે તો મિત્રો જોઈ લો તમારા આ રીતનો કેપી એકસો ત્રીસવાળો ફોન તમારે એડ થઈ જશે તો હવે તમારે એની પર ક્લિક કરશો તો મિત્રો આપણું જે લો આ રીતના ગુજરાતી થઈ જશે અને ત્યાર પછી અહીંથી આપણે ખરા નિશાની કરી લેવાની છે હવે તમારે સાઈડમાં ક્લિક કરીને તમારે જે આ ટેક્સ છે એને ઝૂમ કરવું હોય તો મિત્રો ટેક્સ ઉપર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં જાય આ ઓપ્શનમાં જઈ અને આ રીતના ખેંચી લેવાનું છે તો જ્યારે આપણે તમારે આ રીતના ઝૂમ કરીને આ રીતના આપણે સેટ કરવાનું રહેશે મિત્રો તમારા ટેક્સ્ટ મિત્રો જ્યારે તમારે આ રીતના ગુજરાતીનું અંગ્રેજી જેમ કે અંગ્રેજીનું ગુજરાતી કરવાનું રહેશે જેમ કે આની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી એડિટમાં જવાનું છે એડિટમાં જઈને ના ખોણો દેખાય છે ત્યાં ક્લિક કરશો હવે તમારા પહેલાં નંબરનો ફોન્ડ આવશે કે પી એકસો ત્રીસવાળો તો એની પર આપણે ક્લિક કરી નહીં તો આપણે ખરા નિશાની કરી લેવાની છે ખરા નિશાની કરી અને મિત્રો ત્યાર પછી તમારે થોડો ફોન્ટ છે ઝૂમ કરવાનું છે તો આમાં જવાનું છે અને પછી અહીં જવાનું છે અહીં જઈ અને આ રીતના ઝૂમ કરી લેવાનું છે તો જો આપણે આ રીતના ઝૂમ કરીને આ રીતના મૂકી દેવાનું છે તો જો આપણે આ રીતના મૂકવાનું રહેશો થોડું ઝૂમ કરવું તો તમે ઝૂમ પણ કરી શકો છો તો મિત્રો જો તમારે આ રીતના એકવાર ફરીથી બતાવશો જો આની પર ક્લિક કરવાનું છે આની પર ક્લિક કરી એડિટમાં જવાનું છે એડિટમાં જઈ અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અને પહેલાં નંબરનો ફોન છે એકસો ત્રીસ એની પર ક્લિક કરી અહીંથી આપણે ખરા નિશાની કરવાની છે ખરા નિશાની કરી ને મિત્રો ત્યાર પછી તમારે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈને આ ઓપ્શનમાં જવાનું છે આ ઓપ્શનમાં જઈ ને આ રીતના તમારે ઝૂમ કરી લેવાનું છે ટેક્સને મિત્રો અને પછી તમારે આ રીતના મૂકવાનું રહેશે તો જોઈ લો આપણે આ રીતના મૂકી લેવાનું છે તો મિત્રો તમારે જે આ રીતના જે અંગ્રેજી ફોન છે એને આપણે ગુજરાતી કરી લેવાના છે તો મિત્રો હું આખા સોંગમાં આ રીતના ગુજરાતી કરી લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છે મિત્રો તો મિત્રો જોઈ લો તો તમારે આ રીતના આખા જેમ કે દસ સેકન્ડ અગિયાર સેકન્ડ સુધી તમારે ગુજરાતી કરવાનું રહેશે મિત્રો અને મિત્રો હવે તમારે ઇફેક્ટ પહેલાં તો એડ કરી લેવાનો છે ટેક્સમાં તો મિત્રો અહીંથી આપણે પૂરું કટ કરવાનું છે મિત્રો તમને ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ એમ કરી મળશે તો એની પર આપણે ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંથી આપણે ઓકે કરવાનું છે ઓકે કરીને આ લખેલું છે તેની પર આપણે ક્લિક કરી અહીંથી જવાનું છે ઇફેક્ટમાં ઇફેક્ટમાં જે ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરીને અહીંથી આપણે કોપી ઇફેક્ટનો ઓપ્શન મળશે એની પર ક્લિક કરી હવે તમારો બીટમાં પ્રોજેક્ટ છે જીવનસાથીવાળું એ તમારે ઓપન કરી ઓકે કરી લેવાનું છે હવે તમારે જે ટેક્સ જોવા મળે છે તો આપણે ટેક્સ ઉપર ક્લિક કરી અહીંથી જવાનું છે ઇફેક્ટમાં ઇફેક્ટમાં જાય અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને ખાલી પેસ્ટ કરી લેવાનું છે એટલે મિત્રો તમારો આ રીતનો તમારા ટેક્સ્ટમાં ઇફેક્ટ લાગી જશે મિત્રો તો મિત્રો જોઈ લો તમારે આ રીતના આખા જેટલા આપણે ટેક્સ્ટ લખેલા છે એમાં તમારે જે આ રીતના ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરી લેવાનું છે જેમ કે હું તમને અહીંથી બતાવું છું એકવાર તો જોઈ લો મિત્રો તમારે પાછળ જવાનું છે અને મિત્રો જગ્યા છે એમાં તમારું નામ લખવું હોય તો મિત્રો તમે નામ લખી શકો છો તો મિત્રો હવે જોઈ લો તમારે આની પર ક્લિક કરવાનું છે આની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈને અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને આ પેસ્ટવાળું સમનો એપ ઓપ્શન મળશે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો તમારે જોઈ લો આખા સોંગમાં આ રીતના ઇફેક્ટ એડ કરવાનો રહેશે તો મિત્રો હું આખા સોંગમાં આ રીતના ઇફેક્ટ એડ કરી લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તો મિત્રો જોઈ લો તમારે આ રીતના ઇફેક્ટ છે તમારે એડ કરી લેવાનો છે અને હવે મિત્રો આવી જવાનું છે આપણે અહીંથી અગિયાર અને વીસ સેકન્ડ આવી હવે તમારે ફોટો એડ કરવાનો છે જેમ કે પ્લસમાં જઈ અહીંથી જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં મિત્રો મિત્રો તમારે મીડિયાવાળા ઓપ્શનમાં છે આ રીતના ફોટો એડ કરી હવે તમારે ફોટા પર ક્લિક કરવાનું છે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડે ખેંચવાનું સાઈડ કહેશો છવ્વીસ સેકન્ડ સુધી એટલે અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી હવે તમારે ડાયરેક્ટ જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં અને મિત્રો આપણે આ ઓપ્શનમાં જઈને ફોટાને ઝૂમ કરવાનો રહેશે મિત્રો અને મિત્રો જેમ કે તમારે અહીંથી ફિલ સ્ક્રીન ફોટો કરવો છે પહેલે આવી જવાનો છે જેમ કે અગિયાર અને વીસ વીસ સેકન્ડ આવી જવાનું છે આ રીતના હવે મિત્રો આપણે ફોટા પર ક્લિક કરી ત્રણ ટપકા દેખાય છે મિત્રો ત્યાં ક્લિક કરીને અહીંયાથી આપણે ફિલ સ્ક્રીન કરી લેવાનું છે એટલે તમારો ફોટો આ રીતના ઝૂમ થઈ જશે એટલે મિત્રો મોટું ટ્રાન્ઝેક્શનમાં જાય ને હજુ થોડો ઝૂમ કરવાનો છે જેમ કે જોઈ લો આપણે આ રીતના ઝૂમ કરવાનો રહેશે મિત્રો મિત્રો ત્યાર પછી તમારા જ્યાં પહેલાં નંબરનો ઓપ્શન છે તો આપણે ત્યાં ક્લિક કરીને મિત્રો પહેલાં આપણે ફોટાને આ રીતના ખેંચી લેવાનો છે તો જે મિત્રો તમારે આ રીતના તમારો જેમ કે ફોટો છે એ તમારે આ રીતના ખેંચવાનો રહેશે મિત્રો આ રીતના ખેંચી હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને પછી કશું કરવાનું છે મિત્રો તમારે આની પર ક્લિક કરવાનું છે આની પર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને મિત્રો તમારે પહેલાં પ્લસ મારી દેવાનું છે પહેલાં પ્લસ મારી અહીંથી મિત્રો આગળ જવાનું છે મિત્રો થોડું અને પછી તમારે આ રીતના ખેંચવાનું છે ફોટાને તો જોઈ લો તમારો આ રીતના તમારો ફોટો છે જેમ કે આ ફોટો છે મિત્રો એ તમારે ખેંચવાનો છે જે તમે એડ કર્યો એ મિત્રો જેમ કે આ રીતના ખેંચીએ હવે તમારે એન્ડમાં જતું રહેવાનું છે અને પછી તમારે આ રીતના ખેંચી લેવાનું છે ઓટોમેટિક પ્લસ વાગી જશે તો મિત્રો જોઈ લો તમારે આ રીતના ફોટો રાખવાનો રહેશે તો જોઈ લો આપણું આ રીતના પેજ થઈ જશે મિત્રો જોઈ લો જે આ રીતના છે તો મિત્રો અહીંથી હું બતાવું છું જોઈ લો આ રીતના છે મિત્રો હવે તમારે અહીંથી આપણે ઝીણા ટપકા છે એ તમારે એડ કરી લેવાના છે જેમ કે અહીંથી આપણે પ્લસમાં જઈ અહીંથી જવાનું છે મીડિયા વાળા ઓપ્શનમાં મિત્રો અને પછી ઝીણા ટપકા એડ કરવાના રહેશે મિત્રો મિત્રો ત્યાર પછી તમારે આ રીતના ઝીણા ટપકા એડ કરી અને મિત્રો ઝીણા ટપકાને જેમ કે આ આપણે અલગ છે જેમ કે હું બતાવું છું તમને જોઈ લો જે આપણે ઊભી લાઈનવાળા છે આ છે તો એ આપણે એડ કરવાના રહેશે અને પછી તમારે જેમ કાંઈ ઝીણા ટપકા છે એની પર આપણે ક્લિક કરવાનું છે મિત્રો અહીંથી આપણે ફિલ સ્ક્રીન કરવાનું છે જેના ટપકાને હવે મિત્રો અહીંથી જવાનું છે વોલ્યુમમાં વોલ્યુમમાં જઈ અહીંથી આપણે ઝીરો વોલ્યુમ કરવાનું છે આ રીતના ખેંચીને હવે તમારે સાઈડમાં ક્લિક કરવાનું છે મિત્રો હવે તમારે જે આ ઝીણા ટપકા છે સોંગ પ્રમાણે ખેંચી લેવાના છે ચોવીસ સેકન્ડ સુધી મિત્રો જેમ કે છવ્વીસ સેકન્ડ સુધી ખેંચવાનું છે નીચે હવે તમારે ઝીણા ટપકા પર ક્લિક કરી આ ઓપ્શનમાં જઈ અને કટ કરવાનું છે કટ કરી બે લિંકમાં જઈ અહીંથી આપણે નીચે જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને અહીંથી આપણે સ્ક્રીન કરી લેવાનું છે તો જોઈ લો તમારું આ રીતના પેજ બની જશે મિત્રો તો જોઈ લો તમારે આ રીતના તમારું થઈ જશે જેમ કે હવે તમારે આમાં લોગો એડ કરવો હોય તો લોગો એડ કરી શકો છો જેમ કે આપણે પ્લસમાં જઈ અહીંથી જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં મિત્રો તો મિત્રો આપણે મીડિયાવાળા ઓપ્શન આ રીતનો આપણે લોગો એડ કરી લોગાને સોંગ પ્રમાણે ખેંચવાનો છે હવે મિત્રો આપણે પહેલે આવી જવાનું છે અને ત્યાર પછી તમારો લોગો છે એને મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને અહીંથી આપણે લોગો નાનો કરવાનો છે તો જોઈ લો આપણે આ રીતના લોગો નાનો કરી અને પછી તમારે જેમ કે ખૂણામાં સેટ કરવાનો રહેશે તો જોઈ લો આપણે આ રીતના તમારો લોગો છે તમારો તમારે થોડો નાનો કરી અને પછી તમારે સેટ કરી લેવાનો છે તો જોઈ લો આપણે આ રીતનું થોડું નાનું કરી અને પછી અહીં ખૂણામાં સેટ કરી લેવાનું છે અને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે તો જોઈ લો આપણું આ રીતના ટેટસ છે એ તમારું એ સો ટકા તમારું બની જશે ને આપણું આ રીતના ટેટસ બની જાય એટલે અહીં ક્લિક કરી અને અહીંથી આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારું ટેટસ ટેટસ છે એ તમારું સોએ સો ટકા તમારું બની જશે મિત્રો તો મિત્રો તમારે આ રીતના ટેટસ બનાવી લેવાનું છે તો ચાલો મિત્રો આપણે બીજા વિડીયો